સુરતના ટિંડોલી વિસ્તારમાં વેપારીની ચપ્પુના ઘા જીકીને ફરાર થનાર એક યુવક શેઠ બાળકિશોરને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા હતા। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મંડપના વેપારીને ચપ્પુના ઘા જીકનાર આરોપીને ઝડપી લેવાયો છે। ખંડણી માંગતા કેસ કરવામાં આવતા તેની અડી વાતને લઈને વેપારી પર જાહેરમાં જ ચપ્પુના ઘા જીકીને હુમલો કરવામાં આવ્યો હતો। જો કે ડિંડોલી પોલીસે એક યુવક સહિત બાળકિશોરને આ ઘટનાને લઈને ઝડપી પાડ્યા હતા। ડિંડોલી વિસ્તારમાં મંડપના વેપારીને ચપ્પુના ઘા જીકવામાં આવતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે એક યુવક સહિત બાળકિશોરને ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે। તારીખ 5/11/2021 ના રોજ અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરત તુકારામભાઈ પાટીલ કરીને છે, જે પોતે મંડપનો વ્યવસાય કરે છે, જેમને વારંવાર અત્રેના વિસ્તારમાં રહેતો આરોપી રાજેશ ઉર્ફે રાજેશ બિહારી, જે વારંવાર હેરાન કરતો હોય અને દિવાળીના તહેવારને લગત તેમની પાસેથી ખંડણીની ઉઘરાણી વારંવાર કરતા ફરિયાદી એનાથી ત્રાસી ગયેલા હતા। જે બાબતે ફરિયાદી અને આરોપી વચ્ચે ઝઘડો થયેલો હતો, જે ઝઘડામાં સામસામે બે ગુના દાખલ થયેલા હતા, જેમાં આ કામના ફરિયાદીએ પોતે આરોપી રાજેશ ધનુરા યાદવ વિરુદ્ધમાં ખંડણીનો ગુનો નોંધાવેલો હતો। જે ગુનાને અનુસંધાને ફરિયાદ થયા બાદથી આ ફરિયાદીને વારંવાર આ આરોપી તરફેથી ધમકી મળતી હતી અને આરોપીઓને માર મારવાની ધમકી આરોપીઓ ફરિયાદીને આપી રહ્યા હતા। મીનવાઇલ તારીખ 17/11/2021 રોજ ફરિયાદી પોતે પોતાના ઘર પાસે રાત્રિ સાંજના સમયે જ્યારે ફરતા હતા તે વખતે અજાણ્યા ચારી સમૂહ આવીને આ કામના ફરિયાદી પર ચાકુ વડે હુમલો કરતા ફરિયાદીને જાંઘના ભાગે તથા છાતી ઉપર ઘા વાગેલો, જે સંદર્ભે અત્રેના પોલીસ સ્ટેશનમાં IPC કલમ 307, 504, 506(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ હું ચલાવી રહ્યો છું। આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ક્યાંથી કરવામાં આવી છે, કેટલા આરોપી ધરપકડ કરવામાં આવી છે? આ ગુનામાં સંડોવાયેલા કુલ 6 આરોપી પૈકી બે આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે, જેમાં એક આરોપીનું નામ પવન ઉર્ફે બેન્ડી બ્રિજલાલ સોનવણે ઉંમર વર્ષ 20 રહેવાસી ફ્લેટ નંબર K/204 શ્રી રેસિડેન્સી ઉમા પ્લાઝાની બાજુમાં ડિંડોલી તથા અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની ડિટેન કરવામાં આવેલા છે। બંને આરોપીઓના કોરોનાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે, જે પૂર્ણ થયા બાદ તેઓની અટકાયત। અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત। અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।